અંબાજી પંથકમાં મોડી રાત્રે વરસાદના સમાચાર આવ્યા. દિવસભર ગરમીના ઉકળાટ બાદ મોડી રાત્રે વરસાદ વરસ્યો. ગરમીથી લોકોને આંશિક રાહત મળી. બે દિવસના વિરામ બાદ અંબાજીમાં વરસાદ આવતા લોકોએ પણ રાહત મેળવી છે. જે ગરમી અને ઉકળાટ હતો તેમાંથી લોકોને રાહત મળી છે. મોડી રાતના આ દ્રશ્યો છે. અંબાજીમાં મોડી રાત્રે વરસાદનું આગમન થયું હતું. બે દિવસના વિરામ બાદ વરસેલો આ વરસાદ લોકોને રાહત આપી રહ્યો છે. બે દિવસ જે સખત ગરમી અને ઉકળાટ હતો તેમાંથી લોકોને રાહત મળી છે. તો દાહોદ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. એક દિવસના વિરામ બાદ અહીં પણ ફરીથી મેઘમહેર થઈ છે. દાહોદ, ઝાલોદ, ફતેપુરામાં વરસાદનું આગમન થયું છે તો અન્ય વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ વરસ્યો છે. દિવસભરની ગરમી બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો. વાપી અને વલસાડ સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ આવ્યો. વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા બન્યું છે. ગરમી અને ઉકળાટથી લોકોએ રાહત અનુભવી. અન્ય સમાચારો તરફ આગળ વધીએ. ગુજરાતમાં તાલિબાની સજા આપવામાં આવી. વાત છે દાહોદની. દાહોદનો એક વિડીયો હાલમાં વાયરલ થયો છે જેમાં કેટલાક યુવકો ભેગા થઈને યુવક યુવતીને માર મારી રહ્યા છે. યુવક યુવતી બંને પ્રેમી યુગલ હોવાનું અનુમાન છે. વિડીયો કયા ગામનો છે તે હજુ જાણી નથી શકાયું, પરંતુ ટોળું યુવકને અર્ધનગ્ન કરીને જાહેરમાં માર મારે છે. આખા વિડીયોમાં ક્યાંય પોલીસ નથી જોવા મળતી. લોકો પોતે જ કાયદો હાથમાં લઈને લેતા નજરે પડે છે અને યુવક યુવતીને જાહેરમાં તાલિબાની સજા આપતા નજરે પડી રહ્યા છે. યુવક યુવતીને જાહેરમાં માર મારતો આ વિડીયો ક્યાંનો છે તે સામે નથી આવ્યું, પરંતુ લોકોએ જાહેરમાં કાયદો હાથમાં લઈને યુવક યુવતીને તાલિબાની સજા આપી. યુવકને અર્ધનગ્ન કરીને તેને માર મારવામાં આવ્યો તો યુવતીને પણ આ લોકોના ટોળાએ માર માર્યો હતો. કેટલાક લોકો આ દ્રશ્યોને પોતાના કેમેરામાં પણ કેદ કરી રહ્યા હતા, પરંતુ કોઈ જ આ યુવક યુવતીની મદદ કરવા તૈયાર નહોતું. ક્યાંય પોલીસ પણ નથી દેખાઈ રહી રસ્તામાં અને લોકોના ટોળે ટોળા મોટી સંખ્યામાં છે. એવું નથી કે માત્ર પુરુષો જ આ ટોળામાં દેખાઈ રહ્યા છે, મહિલાઓ પણ ક્યાંક દેખાઈ રહી છે, પરંતુ તેમ છતાં કોઈ પણ આગળ આવીને આ યુવક યુવતીની મદદ નથી કરી રહ્યું. પોતે જ કાયદો હાથમાં લઈને આ યુવક યુવતી કે જે પ્રેમી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તેમને તાલિબાની સજા આપવામાં આવી રહી છે. તો આપ જોઈ શકો છો જે વિડીયો અત્યારે હાલ આજકાલ વાયરલ થઈ રહ્યો છે તે વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કેવી રીતે લોકોનું એક મોટું ટોળું એકઠું થાય છે અને યુવક યુવતીને જાહેરમાં માર મારવામાં આવે છે. યુવકને અર્ધનગ્ન કરી દેવામાં આવે છે અને તેને માર મારવામાં આવે છે તો યુવતીને પણ માર મારવામાં આવે છે. તેની સાથે અભદ્ર વર્તન પણ કરવામાં આવી રહ્યું છે. સંવાદદાતા સાબિર ભાભોર અમારી સાથે જોડાઈ ગયા છે. સાબિર, જે વિડીયો સામે આવ્યો છે તેને લઈને શું કોઈ કાર્યવાહી કરવામાં આવી છે પોલીસ દ્વારા? બિલકુલ પ્રિયંકા, જે ગઈકાલથી સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે, હાલ પૂરતું જે વિડીયો ચોક્કસ કયા કામનો છે તે નથી જાણી શકાયું, પરંતુ ચોક્કસ એવું માની શકાય કે બંને પ્રેમી પ્રેમિકા હોઈ શકે છે, જેને લઈને પરિવારજનો તેને ઢોળ માર મારી રહ્યા છે નગ્ન હાલતમાં, અને આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. હાલ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી અથવા તે બાબતે કયા ગામનો વિડીયો છે તે પણ ચોક્કસ જાણી નથી શકાયું. જી પ્રિયંકા, જી જી સાબિર, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. આ સાથે જ સુપ્રભાતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો અને અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.